ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબો દ્વારા વર્ષ 2020-21 ની આકર્ષક લવાજમ યોજના ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે વોટ્સએપ ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો લોકડાઉનને પગલે અર્થતંત્ર ઠપ થઈ ગયું હતું ઇકોનોમીને ફરી દોડતી કરવા કેન્દ્ર સરકારે એમએસએમઈ સેક્ટર માટે ખાસ પેકેજ જાહેર કર્યું હતું જે અંતર્ગત દેશના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો માટે લાભ થશે આ ઉપરાંત ખેડૂતોને ત્રણ લાખ સુધીની લોનના વ્યાજ દરમાં બે ટકાની રાહત પણ મળશે રાજ્યસભાની અઢાર બેઠકો માટે છવ્વીસ માર્ચે ચૂંટણી યોજાવાની હતી પરંતુ લોકડાઉનને પગલે આ ચૂંટણી રદ થઈ હતી હવે આ ચૂંટણી ઓગણીસ જૂને યોજાવાની ચૂંટણી કમિશને ઘોષણા કરી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે આ બેઠકો માટે ભાજપમાંથી અભય ભારદ્વાજ રમીલાબેન બારા અને નરહરી અમીને ઉમેદવારી કરી છે જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ઉમેદવાર છે જામનગરમાં તમાકુના ત્રણ હોલસેલર વેપારીઓને ત્યાં જીએસટીની રેડ પડી હોવાના અહેવાલ છે રાજકોટ જીએસટીની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાની પ્રાથમિક જાણકારી છે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ રાજકોટમાં પણ તમાકુના ઓગણીસ હોલસેલર વેપારીઓને ત્યાં જીએસટી અને પુરવઠા વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાતા ગુજરાત પર વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે નિસર્ગ વાવાઝોડું હાલ સુરતથી અંદાજે નવ હજાર કિલોમીટર દૂર દરિયામાં આગળ વધી રહ્યું છે પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના એકસો ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં વાવાઝોડાનો વિશેષ પ્રભાવ જોવા મળે એવું અનુમાન છે ભાવનગરમાં આજે ગાજવીજ સાથે વરસાદ પણ થયો હતો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ વાવાઝોડાથી પ્રભાવિત થાય તેવી શક્યતા છે જેને પગલે પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર છે જામનગરની જીજી હોસ્પિટલમાં આજે જામનગર જિલ્લાના સિત્તેર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સત્તાવન પોરબંદર જિલ્લાના ઓગણપચાસ મોરબી જિલ્લાના સાહીઠ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા કુલ એકસો સિત્તેર સેમ્પલો પૈકી ત્રણ દર્દીઓના સેમ્પલો રિજેક્ટ થયા હતા જ્યારે એકસો સડસઠ દર્દીઓનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે